જ્યાં સુધી ઘોરાડનો સવાલ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનો, ગુજરાત હવે ઓલ્ટરનેટિવ જગ્યા એક જ બચી છે જ્યાં એને બચાવ થઈ શકે તેમ છે. રાજસ્થાનમાં જેસલમેર અને એડજસન્ટ એરિયામાં અમુક માત્રામાં છે અને બાકી ગુજરાતમાં હવે પૂરા દેશમાં અને સમસ્ત વિશ્વમાં એ પક્ષી ક્યાંય હવે ઉપલબ્ધ નથી. એટલે ગુજરાત સરકારનું દાયિત્વ ઘણું જ વધી જાય છે. લાયન અને આશરો આપવા માટે લાયન ની પ્રાઇડ, એમાં ગૌરવ લોકોનું ઉત્પન્ન કર્યું છે, સરકારે કર્યું છે, મીડિયાએ. અને ગુજરાત એ વેલ શાકને પણ આશરો આપ્યો છે. અને એ જ દૃષ્ટિકોણથી આજથી 3 વર્ષ પહેલાં હું માનનીય મુખ્યમંત્રી ત્યારે હતા નરેન્દ્રભાઈ મોદી, એમને મળ્યો અને એમને મેં એ જ વિનંતી કરી કે જેમ ગુજરાતે સિંહને બચાવ્યા છે અને બચાવ ઉપરાંત લોક એમાં એક અહંકાર મહત્વ કરે છે, એક આઈડેન્ટિફિકેશન વિથ ધી સ્પીશીઝ થઈ જાય છે. એવી જ રીતે બીજી પ્રજાતિ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કેમ નથી, ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કેમ નથી, અને એને બચાવવા માટે લોકોમાં ઉત્સાહ હજી પેદા નથી થયો. લોકોમાં ઉત્સાહ જાગૃત કરવો પણ બહુ જરૂરી છે. એ સેન્સ ઓફ પ્રાઇડ, સેન્સ ઓફ ઓનરશિપ, એ સેન્સ ઓફ એફિલિએશન કે આ અમારું જાનવર છે અને અમારું એ એક જાતનું ગૌરવ છે. હું જ્યારે ડાયરેક્ટર હતો વાઇલ્ડ લાઈફનો અને જ્યારે નેશનલ બર્ડ ઘોષિત કરવામાં હતું, હું 1974ની વાત કરું, 73-74ની, ત્યારે મેં પ્રયત્ન કર્યો કે ઘોરાડને નેશનલ બર્ડ બનાવ્યો છે, પણ સંજોગોવશ ન થઈ શક્યું. ઓવર સેન્ટ્રલાઇઝેશન, ઓવર એમ્ફસિસ જેને કહી, એવું ટાઈગર ઉપર છે એવું ગુજરાતમાં લાયન ઉપર છે. ગુજરાતમાં બીજા ઘણા એવા દુર્લભ જાનવરો છે, એમાં ઘોરાડ એક પ્રથમ સ્થાન રાખે છે. એમ જેમ સાવજને અને લાયનને બચાવવા માટે પ્રયત્નશીલ છે સરકાર, એવી જ રીતે ઘોરાડ અને બીજી પ્રજાતિ ઉપર હોવું જોઈએ. જ્યારે હું નરેન્દ્રભાઈને મળ્યો હતો 3 વર્ષ પહેલાં, તે પોતે બહુ ઉત્સુક હતા અને એમને એનાઉન્સે કહ્યું કે આ એક પ્રોજેક્ટ થવો જોઈએ, પણ પોતે ચાલ્યા ગયા. અને મને એક વાત શું એમને એ કીધી કે એને ગ્રાસલેન્ડ સાથે એમને સંજોગ કે, અને મેં જ્યારે કીધું કે ગ્રાસલેન્ડ એની સાથે ઇમ્પ્રુવમેન્ટ થાય તો ધ ટુ આર ઇન્ટરકનેક્ટેડ, ઇન્ટર રિલેટેડ. બીજું એમને મને એ પણ કીધું કે જેમ અમે ગુજરાત સરકારે લેડી વિમેન ફોરેસ્ટ ગાર્ડ્સ રાખેલા 50 જેટલા લગભગ લાયનને બચાવવા માટે, એમને ત્યાં સુધી કીધું એમને પોતે જ કે અમે લેડી ગાર્ડ્સ રાખશું ટુ સેવ ધી બસ્ટર્ડ, કારણ કે એ માણસથી પણ વધારે સારું કામ કરી શકે. અને મેં આઈ એક્સેપ્ટેડ ઇટ વિથ ગ્રેટ જોય, પણ એ વાત આગળ નથી વધી. તો અગર જો ગ્રાસલેન્ડ ઉપર ધ્યાન કેન્દ્રિત થાય અને ગ્રાસલેન્ડ જો બચે તો ગ્રાસલેન્ડ સ્પેસિફિક સ્પીશીઝ જે છે, જેમ ઉબારા છે, ફ્લોરિકન છે અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડ છે, એ પણ સુધરી શકે. હવે જ્યાં બચ્યા કે ત્યાં કોઈ દોણ છે કે કોઈ ચરોખર છે કે જે પબ્લિક ગ્રાસલેન્ડ છે, એને બચાવીને એની પેદાવાર ઇમ્પ્રૂવ કરવી જોઈએ, તાકી કે મનુષ્યને ફાયદો થાય, જાનવરને ફાયદો થાય અને ઘોરાડે બચી શકે. ગ્રાસલેન્ડને પરિભાષા ઘણીવાર વેસ્ટલેન્ડ તરીકે કહેવામાં આવે છે. આપણે ખારો અને ખરાબો, પણ ખરાબો અને ખારો ઇઝ નોટ ગ્રાસલેન્ડ, જે ભાષા યુઝ કરવામાં આવે છે ઘણીવાર કે વેસ્ટલેન્ડ છે ને વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ. એકચ્યુઅલી દેર ઇઝ નથિંગ વેસ્ટેડ ઇન નેચર, બટ ટુ કોલ ગ્રાસલેન્ડ વેસ્ટલેન્ડ
एक तो एक एक तोहीन कर्मों से एक इल्जाम से एंड इट इज टोटल मिसनोमर. द ग्रासलैंड्स आर द मोस्ट प्रोडक्टिव एरियाज इन प्रोडक्टिव इकोसिस्टम्स इन द वर्ल्ड. अफ्रीका में, इंडिया में, साउथ अमेरिका में, ऑस्ट्रेलिया में. अने एने आप जो वेस्टलैंड जो ट्रीट करो तो यू योर सेल्फ विल नॉट बी डूइंग योर सेल्फ एनी क्रेडिट.